જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીપીએસસી 2017માં ઝડપ, અંતર અને સમય વિષયને લગતા એક ગણિતના પ્રશ્નની સરળ સમજૂતી જોશું. સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે. ત્રણ દોડવીર એક્સ, વાય અને ઝેડ અનુક્રમે 18 કિમી પ્રતિ કલાક, 27 કિમી પ્રતિ કલાક અને 36 કિમી પ્રતિ કલાકની ઝડપથી 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. તેઓ એક જ જગ્યાએથી એક જ દિશામાં એક સાથે દોડ શરૂ કરે છે તો તેઓ પ્રથમવાર ક્યારે મળશે? વિકલ્પો આ પ્રમાણે છે. એ, શરૂ કર્યા બાદ 20 મિનિટ પછી. બી, શરૂ કર્યા બાદ 24 મિનિટ પછી. સી, શરૂ કર્યા બાદ 30 મિનિટ પછી. અને ડી, શરૂ કર્યા બાદ 36 મિનિટ પછી. સાચો જવાબ છે બી, શરૂ કર્યા બાદ 24 મિનિટ પછી. હવે આ જવાબ કેવી રીતે આવ્યો તે વિગતવાર જોઈએ. જવાબની સમજૂતી ચાલુ કરીએ એ પહેલાં ઝડપ, અંતર અને સમયના થોડાક મહત્ત્વના સૂત્રો જોઈએ, જે આ પ્રકારના પ્રશ્ન માટે ખૂબ જ ઉપયોગી છે. આપ સૌ પણ આ સૂત્રોનો અભ્યાસ કરીને યાદ રાખશો એવી આશા રાખીએ છીએ. પહેલું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એટલે જ્યારે અંતર અને સમય આપ્યો હોય અને ઝડપ શોધવાની હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થઈ શકે છે. બીજું સૂત્ર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. એટલે કે જ્યારે અંતર અને ઝડપ આપેલી હોય અને સમય શોધવાનો હોય ત્યારે આ બીજા સૂત્રનો ઉપયોગ થઈ શકે છે. ત્રીજું છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એટલે કે જ્યારે ઝડપ અને સમય આપેલો હોય અને અંતર શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થઈ શકે છે. બીજા મહત્ત્વના 3 સૂત્રો આ પ્રમાણે છે. પહેલું છે 1 કિમી = 1000 મીટર. બીજું છે 1 કલાક = 60 મિનિટ. અને ત્રીજું છે 1 કિમી પ્રતિ કલાક = 1000 મીટરના છેદમાં 60 મિનિટ = 50×20 / 3×20. તેથી 50/3 મીટર પ્રતિ મિનિટ. એટલે જ્યારે કિમી પ્રતિ કલાકમાં ઝડપ આપેલી હોય અને મીટર પ્રતિ મિનિટમાં આપણે તેનું રૂપાંતર કરવાની જરૂર પડે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થઈ શકે છે. હવે સમજૂતી જોઈએ. સૌ પ્રથમ આપેલી માહિતી પરથી ટ્રેકની લંબાઈ બરાબર 3600 મીટર. હમણાં આગળ જોયું તેમ સૂત્ર નંબર 6 એટલે કે 1 કિમી પ્રતિ કલાક = 50/3 મીટર પ્રતિ મિનિટ. હવે પ્રશ્નમાં એક્સ, વાય અને ઝેડની ઝડપ કિમી પ્રતિ કલાકમાં આપેલી છે તેને આપણે મીટર પ્રતિ મિનિટમાં ફેરવીએ. સૌ પ્રથમ એક્સની ઝડપ બરાબર 18 કિમી પ્રતિ કલાક, એટલે કે 18×50/3 = 300 મીટર પ્રતિ મિનિટ. વાયની ઝડપ બરાબર 27 કિમી પ્રતિ કલાક = 27×50/3, તેથી 450 મીટર પ્રતિ મિનિટ. ઝેડની ઝડપ બરાબર 36 કિમી પ્રતિ કલાક = 36×50/3, એટલે કે 600 મીટર પ્રતિ મિનિટ. આમ એક્સ, વાય અને ઝેડની ઝડપ કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ મિનિટમાં બદલવી. હવે જોઈએ કે આ ઝડપથી એક્સ, વાય અને ઝેડને 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેકને પાર કરતા કેટલો સમય લાગે છે. 3600 મીટર અંતર કાપતા લાગતો સમય, એક્સને લાગતો સમય બરાબર અંતરના છેદમાં ઝડપના સૂત્ર મુજબ. અહીંયા અંતર 3600 મીટર છે અને ઝડપ 300 મીટર પ્રતિ મિનિટ છે. તેથી 3600/300 = 3600/12×300/300. તેથી 300/300 = 12 મિનિટ. તેવી જ રીતે વાયને લાગતો સમય બરાબર 3600/450, તેથી 3600/8×450/450, તેથી 8 મિનિટ. અને તેવી જ રીતે ઝેડને લાગતો સમય બરાબર 3600 મીટર / 600 મીટર પ્રતિ મિનિટ, તેથી 6×600/600 = 600/600 / 6 મિનિટ. આમ એક્સ, વાય અને ઝેડને અનુક્રમે 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેકને પૂરો કરતા
12 મિનિટ, 8 મિનિટ અને 6 મિનિટ સમય લાગે છે. તેથી એક્સ, વાય અને ઝેડને જો 1, 2, 3 અને 4 એમ ટ્રેક પૂરો કરવો હોય તો તેનો સમય કેટલો લાગે તે જોઈએ. એક્સને લાગતો સમય 12, 24, 36, 48. તેવી જ રીતે વાયને લાગતો સમય 8, 16, 24, 32 મિનિટ અને ઝેડને લાગતો સમય 6, 12, 18 અને 24 મિનિટ. અહીંયા ત્રણેયમાં સામાન્ય 24 મિનિટ છે, તેથી ત્રણેયમાં સામાન્ય અવયવી 24 છે તેમ કહેવાય. આ ઉપરથી નક્કી થાય છે કે તેઓ પ્રથમવાર શરૂ કર્યા બાદ 24 મિનિટ પછી મળશે. અહીં બીજી એક રીત પણ જોઈએ. તે રીત મુજબ 12, 8 અને 6નો લસા ગણતા. લસા વિશે વધુ માહિતી આ સિરીઝના ભાગ 8માં આપેલી છે. તે ઉપર દર્શાવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. અહીંયા લસા બરાબર 2×2×2×3=24 થાય છે. તેથી કહી શકાય કે તેઓ પ્રથમવાર શરૂ કર્યા બાદ 24 મિનિટ પછી મળશે. તો મિત્રો, આજે આપણે જોયું કે ઝડપ, અંતર અને સમયને લગતા પ્રશ્નો કેવી સરળતાથી ઉકેલી શકાય છે. આપ પણ આવા પ્રશ્નોનો અભ્યાસ કરી અને શરૂઆતમાં દર્શાવેલા સૂત્રોને યાદ રાખીને આવા પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકો છો. ફરીથી મળશું આવતા અંકે એક નવા જ પ્રશ્ન સાથે અને તેની વિગતવાર સમજૂતી સાથે. આશા છે કે આપને આ વિડિયો જરૂર ગમ્યો હશે. તો લાઈક કરો, કોમેન્ટ કરો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો, જેથી કરીને જ્યારે જ્યારે પણ અમે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે આપને જાણ થાય. અંતે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગુજરાત, જય ભારત.